નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી 9 ઇન્ડિયા. હવે જોઈએ અગત્યના સમાચાર. દર્શના જાની સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલય ભારત સરકાર દ્વારા અને જય શિવ સેવા સંસ્થાન અને સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરત સિંગણપુર ચાર રસ્તા કતારગામ ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ 1000 હેલ્મેટ વિતરણ કરી કરવામાં આવ્યો, જેમાં સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલજી અને સુરતના પ્રથમ નાગરિક મેયર શ્રી દક્ષેશ માવાણીજી હાજરી હતા. કતારગામના વિદ્યાર્થીઓને જાહેર જનતાને હેલ્મેટ પહેરાવી સેવ લાઈફ અને સેફ લાઈફ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. નમસ્કાર, હું છું દર્શના જાની, સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલયથી અને ફાઉન્ડર જય શિવ સેવા સંસ્થાન તરફથી. આજનું આયોજન અહીંયા અમે 1000 હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, જે જાહેર જનતાને અમે આ હેલ્મેટ વિતરણ કરવાના છીએ. આ કાર્યક્રમ દરમિયાન ગરિમા ઉપસ્થિતિમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસરિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાના હાથેથી વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરાવ્યા હતા અને જાગૃતિ લાવ્યા હતા કે હેલ્મેટ પહેરવું જોઈએ. અને આપણા સુરતના લોકલાડીલા સાંસદ એવા મુકેશ દલાલ સાહેબની ઉપસ્થિતિ હતી. આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હાજર રહ્યા હતા અને સ્થાનિક ધારાસભ્ય કતારગામ અને ઉત્તર વિધાનસભાના વિનુભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલક હાજર રહ્યા હતા. ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને આપણા ડીસીપી વાનાણી સાહેબની ગરિમા ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે. લોકોને એક જ મેસેજ છે કે હેલ્મેટ પહેરીને ઘરની બહાર નીકળો, આપના ઘરે આપની ચિંતા કરી રહ્યા છે. સેવ લાઈફ, સેફ લાઈફ.